નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. સૌ પ્રથમ વાત કરી મહત્વના સમાચારની, તો આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે ત્યારે 10 વર્ષમાં પહેલી વાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સા અને ઉત્સાહ પણ તેમનામાં જોવા મળ્યો. રાહુલ ગાંધીએ હુંકાર ભરતા સમયે કોંગ્રેસના કાર્યાલય પર હુમલાનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે, અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જંપીશું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. તો રાહુલ ગાંધીએ ભાજપને લલકારતા કહ્યું છે કે નરેન્દ્ર મોદીના વિઝનનો ફુગ્ગો ફૂટી ગયો છે. તો એ આક્ષેપ કર્યો છે કે ભાજપે અયોધ્યા પર રાજકારણ કર્યું, ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું, જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી. રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા, તેના માટે 3 વખત સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ આ સર્વે નેગેટિવ આવતા તેઓ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર ફાઇનલ હતી. વારાણસીમાં પણ તેમની પાતળી સરસાઈથી જીત થઈ હોવાનું રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું. યે ભી નહીં હૈ કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત મેં કમિયાં નહીં હૈ, યે કહેના પડેગા. યે કોંગ્રેસ પાર્ટી મેં એક મુશ્કિલ હૈ, દો તરીકે કે ઘોડે હોતે હૈ. એક રેસ કા ઘોડા હોતા હૈ, દૂસરા શાદી કા ઘોડા હોતા હૈ. યે આપ કભી કભી કોંગ્રેસ પાર્ટી ક્યા કરતી હૈ, રેસ કે ઘોડે કો શાદી મેં ભેજ દેતી હૈ ઓર શાદી કે ઘોડે કો રેસ મેં લગા દેતી હૈ. તો ઉસને કહા યે આપ બંધ કરા દીજીએ, રેસ કે ઘોડે કો આપ રેસ દોડાઈએ ઓર શાદી કે ઘોડે કો આપ શાદી મેં ભેજીએ. તો યે હમે ગુજરાત મેં કરના હૈ. જો રેસ કા ઘોડા હૈ, જો તૈયાર હૈ દોડને કે લિયે તૈયાર હૈ, ઉસકો રેસ મેં લગાના ચાહીએ. ઓર જો હમારે શાદી કા ઘોડે હૈ, જો હૈ વો હૈ, ઉનકો હમે શાદી મેં બરાત મેં નચા દેના ચાહીએ. તો અબ મેરા કહેના હૈ કે યે કામ સીરિયસલી કરના હૈ. ઇનસાઇડ ટ્રેક હૈ, ઉસી એમપી ને બતાયા, રાહુલ જી યહાં પે 3 બાર સર્વે હુઆ થા, નરેન્દ્ર મોદી જી વારાણસી સે નહીં લડના ચાહતે થે, નરેન્દ્ર મોદી જી અયોધ્યા સે લડના ચાહતે થે. ઉનકે સર્વેયર આયે, 3 બાર આયે, નરેન્દ્ર મોદી જી આયે ઓર સર્વેયર ને ઉનકો કહે દિયા, નરેન્દ્ર મોદી જી અગર આપ અયોધ્યા સે લડેંગે આપ અયોધ્યા મે હારેંગે, આપ અયોધ્યા મે મત લડીએ, ક્યોંકિ અગર આપ લડ ગયે આપકા રાજનૈતિક કરિયર અયોધ્યા મે ખતમ હો જાયેગા. ઇસલિયે અયોધ્યા સે નહીં લડે, વારાણસી સે લડે. ઓર વારાણસી મે હમને એક દો છોટી ગલતી કર દી, નહીં તો વહાં ઉનકો નિપટ લેતે. તો કોંગ્રેસ કાર્યાલય ખાતે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત છે, તેમની સાથે આપણે વાત કરીએ. વિરેન્દ્ર, અત્યારે તમે કયા સ્થાને છો ને જે રીતે રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું, કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ આવ્યા, લોકોને મળ્યા, સંબોધન કર્યું, ભાજપ ઉપર પ્રહારો પણ કર્યા અને સૌથી મોટી વાત કરી કે અમે અહીંયા હવે સરકાર તોડીને બતાવીશું, સાથે જ તે જે પીડિતો છે તે લોકોને પણ મળ્યા હતા, તે લોકો સાથે શું સંવાદ કર્યો અને આગળનો તેમનો શું કાર્યક્રમ છે? બિલકુલ, તે હિના કે રાહુલ ગાંધી છે તે બપોરના અરસામાં 12 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તે પાલડી ખાતે જે કોંગ્રેસ કાર્યાલય આવેલું છે તે જગ્યા ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં કોંગ્રેસ કાર્યાલયની જો વિગતવાર જો શરૂઆતથી જ વાત કરવામાં આવે હિના, તો પોલીસ છાવણીની અંદર આખું કોંગ્રેસ કાર્યાલય ફેરવી દેવામાં આવ્યું હતું. તેમજ જ્યારે તેમણે સભાને સંબોધન કર્યું હતું તે સમયે પણ અનેક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જે અગ્નિકાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય તેના જે પીડિત પરિવાર હતા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમની સાથે તમામ વિગતો વાર ચર્ચા કરી છે. તેમને હજી સુધી જે ન્યાય નથી મળ્યો તે બાબત ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક વખત પ્રહાર હતા તે પણ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની અંદર જે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો બે પ્રકારના ઘોડાઓ છે તે તમામને દોડાવવામાં આવશે. રેસના જે ઘોડા છે તેમને રેસની અંદર દોડાવવામાં આવશે. એટલે કે જે રાહુલ ગાંધી છે તેમના દ્વારા તેવું પણ કહેવાય
માં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને આ વખત ગુજરાતની અંદર જે ઇલેક્શન થવાનું છે તે ઇલેક્શનની અંદર તેમને હરાવવામાં પણ આવશે. બીજી બાજુ તેમના દ્વારા અનેક ન્યાયની વાત કરવામાં આવી હતી, જે અલગ અલગ મુદ્દાઓ હતા તે મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી, જે પીડિત પરિવાર હતો તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જ્યારે પણ રાહુલ ગાંધી જ્યારે આવ્યા તે પહેલા વીએચપી ના જે કાર્યકરો છે તેમના દ્વારા વીએચપી કાર્યાલયની બહાર પુતરા દહન પણ કરવામાં આવ્યું હતું, તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. હાલ રાહુલ ગાંધી છે તે કોંગ્રેસ કાર્યાલયથી નીકળી ચૂક્યા છે અને થોડીક જ વારની અંદર અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચીને તે પોતે પરત થવાના છે. ઇના જી વીરેન્દ્ર, ખાસ એ લોકો રાહુલ ગાંધીજી પીડિતોને મળ્યા હતા, તેમની સાથે શું વાતચીત કરી હતી, કેવી રીતે તેમને મળ્યા, શું આશ્વાસન આપ્યું, શું સાંત્વના આપી, એવા કોઈ વાતચીતના અંશો બહાર આવ્યા છે? બિલકુલ તીના, જ્યારે રાહુલ ગાંધી જે પીડિત પરિવાર હતા તે હરનીકાંડ જે બોટ કાંડ થયો હતો તે પરિવારને મળ્યા, ત્યારબાદ તેમના દ્વારા જે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો હતો તે અગ્નિકાંડના પરિવારજનોને પણ મળ્યા. તેમની જે રજૂઆત હતી તે તમામ રજૂઆતો તેમના દ્વારા સાંભળવામાં આવી. તેમને હજી સુધી જે ન્યાયની વાત હતી તે ન્યાય નથી મળ્યો તેની વાત કરવામાં આવી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેની અંદર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો જે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરીને ત્યારબાદ અમુક જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ જે વાત હતી ન્યાયની તે ન્યાય હજી સુધી પરિવારને નથી મળ્યો તેવું પરિવારના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હરનીકાંડ હતો, જે હરનીકાંડ બાદ જ્યારે ન્યાયની વાત હતી, એસઆઈટીની રચના હતી, તમામ રચનાઓ કરવામાં આવતી હોય છે, પરિવાર દ્વારા તેવું કહેવામાં આવ્યું કે અનેક વખત આવી રજૂઆતો થઈ છે, અનેક વખત આવી બનાવો પણ બનતા હોય છે ને બનાવો બને ત્યારે એસઆઈટીની વાત કરવામાં આવતી હોય છે, ન્યાયની વાત કરવામાં આવતી હોય છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી પ્રકારની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે થોડોક સમય વીતી જતો હોય છે ત્યારે જેસે તેની સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે હાલ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે ને કોંગ્રેસ પક્ષ તમને જ્યાં સુધી લડત આપશો ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ તમારી સાથે રહેશે અને આવનારા દિવસોમાં તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ તમારી સાથે લડત ચાલી રાખીશું તેવું પણ કીધું હતું. બીજી બાજુ જો વાત કરવામાં આવે હિના, તો ભારતીય જનતા પાર્ટીને સરકારને દરેક બાજુથી તેમને ઘેરવાની કોશિશ કરી હતી, તેમને હરાવવાની વાત કરવામાં આવી હતી. અનેક વખત રાહુલ ગાંધી દ્વારા સંસદમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર અમે હરાવીશું. એ જ વાતનું રટણ આજે ફરીથી તેમણે અમદાવાદની અંદર કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્યારે સભાને સંબોધન કર્યું તે સમયે પણ તેમણે ફરી એક વખત કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર હરાવીશું. મોદીજીને તમામ પ્રકારની જે વાતો કરવામાં આવી છે તે વાતો પાયા વિહોણી હોય છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. બિલકુલ, અને આ જ વાતોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખૂબ જ ઉત્સાહિત અને જોશમાં આવી ગયા હતા. ખેર ભાટી અમારી સાથે જોડા બદલ આપ